नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर त्रण विभाग बी चार मार्क्स वाला प्रश्न 48। एसिड नी धातु कार्बोनेट साथे प्रक्रिया बीजा पाठ माथी छे। एसिड बेक्सा अने उत्पन्न थता वायु ने चूना ना नितरिया पानी माथी पसार करता शू थाय छे? रासायणिक समीकरण स समझाओ। तो पहला वेला तो मित्रों तमने आकृति विषे कही दो कि तमारे आ आकृति टेक्स्ट बुक में आईपी छे ई ड्रॉ करवानी छे। ओके, करिए चर्चा कि एक कसनळी में तमारे कसनळी એમાં તમારે લેવાનો છે 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ, ધાતુ કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ। સૂત્ર આય ખબર હોવી જોઈએ, Na2CO3 0.5 ગ્રામ। હવે એ કસનળીમાં તમારે આ થીસલ ફનેલ દ્વારા 2 ml ઉમેરવાનો છે મન હાઇડ્રોક્લોરિક એસિડ, મન હાઇડ્રોક્લોરિક એસિડ। તો કસનળીમાં સોડિયમ કાર્બોનેટ મન હાઇડ્રોક્લોરિક એસિડ નું આણ્વીય સૂત્ર આવડવું જોઈએ, HCl। કસનળીમાં એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે। તો પહેલા વેલા તો આ પ્રક્રિયાને આપણે શબ્દમાં વર્ણન કરતા શીખીએ, જેમ કે આને હું આમ લઈ જાઉં, ઓકે, તો એસિડ પ્લસ ધાતુ કાર્બોનેટ ગિવ્સ, તમને ખ્યાલ છે ધાતુ કાર્બોનેટ રાસાયણિક રીતે બેઝિક સ્વભાવ ધરાવે છે, એની એસિડ સાથે પ્રક્રિયા કરો તો એક પ્રકારનું તટસ્થીકરણ જ છે। શું બનશે? તો કે ક્ષાર બનશે, ધાતુ ક્ષાર બનશે, પાણી ઉત્પન્ન થશે ને વધારામાં ઉત્પન્ન થશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ। સમીકરણ આપો, આપણો એસિડ HCl, કયો એસિડ? હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ ધાતુ કાર્બોનેટ એટલે Na2CO3 પાવડર ફોર્મ લીધું, સોલિડ સોડિયમ કાર્બોનેટ, એની વચ્ચે પ્રક્રિયા થશે। તમને ખબર છે એને પ્લસ સીએલ માઇનસ નિપજ બનશે NaCl, જલીય દ્રાવણ સોડિયમ ક્લોરાઇડ। પ્લસ H2O લિક્વિડ પાણી, પ્લસ વધારામાં ઉત્પન્ન થાય CO2 વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ। સમીકરણ સંતુલિત કરો તો અહીંયા સોડિયમ 2 છે, અહીંયા 2 મૂકી દો, અહીંયા ક્લોરિન 2 છે તો અહીંયા ક્લોરિન 2 થઈ ગયા, સમીકરણ સંતુલિત થઈ ગયું મિત્રો। હવે પહેલેથી હું લઉં છું, સમજજો, પેલા કહી દેવાનું કે એસિડની ધાતુ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતા ધાતુ ક્ષાર અથવા ખાલી ક્ષાર બને છે, પાણી ઉત્પન્ન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે। શબ્દમાં સમીકરણ આપો, હવે પ્રયોગના વર્ણન ઉપર જાઓ કે એક કસનળીમાં 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ અને 2 ml મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો, તેથી તેમની વચ્ચે પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ બને છે, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે। સમીકરણ આપી દીધું, અહીં સુધીની વાત પૂરી, કે એસિડની ધાતુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા આકૃતિ સવર્ણવું। હવે ભાગ 2 ચાલુ થાય છે,
કે ઉત્પન્ન થતા વાયુને ચૂનાના નીતરિયા પાણીમાંથી તમારે પસાર કરવાનો છે. જો છે જોઈએ આકૃતિ. તમે જોઈ શકો છો મિત્રો કે આ કસનળીમાં સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે હમણાં આપણે સમીકરણમાં જોયું કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. હવે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ વિમોચન નળી દ્વારા તમારે બીજી કસનળીમાં લઈ જવાનો છે. બીજી કસનળીમાં અને બીજી કસનળીની અંદર ભરેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, જેને ચૂનાનું નીતર્યું પાણી કહે છે, જેને ફોડેલો ચૂનો કહે છે. એટલે સમજાઈ ગયું કે આ તમે સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે ઉત્પન્ન થયો જે કાર્બન ડાયોક્સાઇડ આ વિમોચન નળી દ્વારા તમે બીજી કસનળીમાંથી પર લઈ જાઓ છો અને બીજી કસનળીની અંદર ભરેલો છે ફોડેલો ચૂનો, ચૂનાનું નીતર્યું પાણી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. નાનું કરી નાખીએ પાછું. ઓકે, હવે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને તમે પસાર કરો છો CaOH2 એકવાર. શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ગિવ્સ. ખરેખર આ પ્રક્રિયા કઈ છે ખ્યાલ છે ને તમને? બેઝની અધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા બનશે. CaCO3 સોલિડ પ્લસ H2O કેલ્શિયમ કાર્બોને એના સફેદ રંગના અવક્ષેપ મળે છે. અવક્ષેપ એટલે કોણ? આ મિત્રો હવેનું વર્ણન તો કે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને વિમોચન નળી દ્વારા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટના સફેદ રંગના અવક્ષેપ મળે છે. પણ જો મિત્રો તમે ઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધુ માત્રામાં પસાર કર્યો હોત, વધુ માત્રામાં, કંઈક પ્રોબ્લેમ થયો? નો પ્રોબ્લેમ. જો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વધુ માત્રામાં પસાર કરો તો શું થાય એની ચર્ચા કરવાની છે. તો તમને જે અવક્ષેપ મળ્યા હતા કોના? કેલ્શિયમ કાર્બોને. અવક્ષેપ હંમેશા અદ્રાવ્ય હોય, અદ્રાવ્ય એટલે તો એને અવક્ષેપ કહે છે. પણ જો તમે કાર્બન ડાયોક્સાઇડ વધુ પ્રમાણમાં પસાર કરો તો આ કેલ્શિયમ કાર્બોનેટના અવક્ષેપ ઓગળી જાય છે, દ્રાવ્ય થઈ જાય છે. યાની કે આ કેલ્શિયમ કાર્બોનેટના અવક્ષેપ CaCO3 જો ઉત્પન્ન થયું છે H2O અને વધુ પ્રમાણમાં પસાર કર્યો કાર્બન ડાયોક્સાઇડ. શું છે આ? કેલ્શિયમ કાર્બોનેટ. કેવા અવક્ષેપ? સફેદ અવક્ષેપ. વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો મિત્રો તો કેલ્શિયમ કાર્બોનેટના અવક્ષેપ દ્રાવ્ય થઈને જે પદાર્થ બને છે એ છે HCO3 2. આવડવું જોઈએ આ પદાર્થનું નામ. આ જે આયન છે HCO3 એને હાઇડ્રોજન કાર્બોનેટ આયન કહે છે. એટલે કે આ પદાર્થ બન્યો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોને, જલ્ય દ્રાવણ બની ગયું. યાની કે કેલ્શિયમ કાર્બોનેટના અવક્ષેપ દ્રાવ્ય થાય છે. તો હવે આખો પ્રશ્ન તમારે લખવાનો કેમ? તો પહેલા પોઈન્ટમાં જ કહી ગયો
કે એસિડની ધાતુ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. પછી એક કસ નળીમાં 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ અને 2 ml મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. કસ નળીમાં તેમની વચ્ચે પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થઈ છે પૂરું. હવે કયો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને વિમોચન નળી દ્વારા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટના સફેદ રંગના અવક્ષેપ મળે છે. હવે કયો જો વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો કેલ્શિયમ કાર્બોનેટના અવક્ષેપ દ્રાવ્ય થઈ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે. તો લ્યો મિત્રો, બહુ ઇઝી પ્રશ્ન છે, બરાબર. આભાર.